विषय आसपास जेमां आजना लेक्चर में आपणे पार्ट 16 जेनुं नाम छे मारुं घर। एटले के आ पार्ट में आपणे जुदा जुदा घर विषे माहिती मेळवीशुं, एटले के जुदा जुदा प्रदेश में कई रीते घर होय छे तेमां ए प्रदेश ने अनुकूलता ने हिसाबे आपणे जुदा जुदा घर विषे माहिती मेळवीशुं। એટલે કે તમે જુદા જુદા ઘર જોયા છે, જેમ કે તંબુ, ઝૂંપડી, બહુમાળી મકાન, હાઉસ બોટ, આ બધા જ ઘર વિશે આપણે માહિતી મેળવીશું અને સાથે સાથે તેમાં આપણને એટલે કે એ પ્રદેશના લોકોને રહેવામાં કઈ કઈ સુવિધા મળે છે તે પણ જોઈશું। તો બાળમિત્રો, તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને મારી સાથે પૂરવાનો પણ પ્રયત્ન કરો। પાઠ 16 મારું ઘર, જેમાં આપણે ચર્ચા કરી કે બધા જ એક કેમ્પ હતો જેમાં બધા જ બાળકો છે જુદી જુદી જગ્યાએથી આવ્યા હતા અને પોતાનો પરિચય આપતા હતા। તો ચાલો જોઈએ। મારું નામ નસીબ છે, હું શ્રીનગરમાં રહું છું। ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, તે અઠવાડિયા સુધી ચાલવાની છે। અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે, બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે। બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે, જે તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો। અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે, કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા છે, કેટલાકે બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું, કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી। એટલે કે નસીબ છે એ શ્રીનગરમાં રહે છે, એણે પોતાની વાત કરી કે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓને આયોજન થયું છે, અઠવાડિયા સુધી ચાલવાનું છે। એટલે કે અમારી શાળામાં એક કેમ્પનું આયોજન છે જેમાં બાળકો જુદા જુદા પ્રદેશમાંથી આવ્યા છે અને બધાને રહેવા માટે તંબુની વ્યવસ્થા કરેલી છે અને બધાએ જુદી જુદી રીતે શણગાર્યું છે। તો ચાલો હવે આગળના પેજ ઉપર જઈએ, પેજ નંબર 106 ઉપર। આજે કેમ્પનો પ્રથમ દિવસ છે, અમે બધા ખૂબ જ ખુશ છીએ। સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા, દરેકે પોતાનો પરિચય આપવાનો હતો, પોતે ક્યાંથી આવ્યા, પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી। બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા, દરેકે પોતાના ઘર વિશે વાત કરી। ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો, એટલે કે કેમ્પના પ્રથમ દિવસે જ બધા બાળકો ખુશ હતા અને સવારમાં બધા ભેગા થયા અને વર્તુળમાં બેઠા, એટલે પોતપોતાનો પરિચય આપવાનો હતો કે પોતે કયા પ્રદેશમાંથી આવે છે, એને શું ભાવે છે, તેનું રહેઠાણ કેવું હોય છે, એ બધી જ વાત કરવાની હતી, એટલે કે પોતાનો પરિચય વિશે વાત આપવાની હતી। તો એમાં સૌ પ્રથમ ભૂપેનના જૂથનો પ્રથમ વારો હતો, તો ચાલો સાંભળીએ। અહીં ભૂપેન છે એ પોતાનો પરિચય આપે છે અને કહે છે કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું, એટલે કે એને કઈ ધ્યાન શું શું વાતનું ધ્યાન રાખવું પડે તે કહે છે। તો ચાલો જોઈએ, પોતે કહે છે, હું અસમના મોલન ગામથી આવ્યો છું, અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી અમારા ઘરમાં એટલે કે અમારે ત્યાં ખૂબ વરસાદ હોવાથી અમારા ઘર મેદાનમાં 10-12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો કે અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે, ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે, એટલે કે સીડી, રાત્રે દાદર લઈ લેવામાં આવે છે। એટલે કે અસમમાં જે મોલન રહે છે, મોલન ગામમાંથી જે આવ્યો છે ત્યાંની વાત કરે છે કે તે કઈ રીતે રહે છે, તો કે એના ત્યાં ખૂબ જ વરસાદ પડે છે, એટલે ખૂબ વરસાદ હોવાથી તે ઘરમાં એટલે કે મેદાનમાં તેનું ઘર 10-12 ફૂટ
ઊંચું રાખવામાં આવે છે, એટલે કે ઊંચું બાંધવામાં આવે છે, અને તે મજબૂત વાંસના થાંભલાનું બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના હોય છે, એવું કહે છે કે અંદર પણ લાકડા હોય છે, અને એ ઘર ઉપર જવા માટે સીડીનો ઉપયોગ થાય છે. એટલે કે ઊંચા હોય છે તો આપણે એને સીડી દ્વારા, એટલે કે એ દાદરથી ચડી અને જવું પડે છે, અને રાત્રે એ દાદર લઈ લેવામાં આવે છે, જેથી કરીને શું કામે આપણે વિચાર આવે કે શા માટે એવું કરતા હશે, તો વિચારો જોઈએ શું શા માટે એવું કરે. તો કે કારણ કે દાદર એટલા માટે કદાચ લઈ લેવામાં આવે કે રાત્રે કોઈ જીવજંતુ કે પ્રાણી ઉપર ન આવી જાય, એટલા માટે. તો હવે જોઈએ પ્રશ્ન જવાબ, કે ભૂપેને છે પોતાની વાત કરી કહીએ ક્યાંથી આવ્યો છે. તો કે ભૂપેન અસમમાંથી, આસામના મોલન ગામથી આવ્યો છે, ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. એટલે તો ચાલો પ્રશ્ન જવાબ લખીએ, કે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલાના થાંભલા પર બનાવાય છે, શા માટે ત્યાં ઘર વાંસના થાંભલાના બનાવવામાં આવે છે. તો કે ભૂપેન અસમમાં રહે છે, ત્યાં ખૂબ જ વરસાદ પડે છે, તેથી તે વાંસના થાંભલાના ઘર બનાવે છે, એટલે કે અને વરસાદથી બચી શકે છે. તો ચાલો લખો જોઈએ, કે ભૂપેન અસમમાં રહે છે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે, તેથી વાસના થાંભલા પર ઘર બનાવાય છે, જેથી વરસાદના પાણીથી બચી શકે. તો બાળમિત્રો, તમારે અહીં સુધી લખાઈ ગયું? હા, તો હવે આપણે આગળના પેજ ઉપર જઈએ, પેજ નંબર 107 ઉપર. ચાલો હવે જોઈએ, ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે, તે કેમ એવા બનાવવામાં આવે છે. તો ભૂપેન છે એ આપણને ખબર જ છે કે અસમમાં રહે છે, એ મોલન ગામથી આવ્યો છે, ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. તો ચાલો લખીએ, ભૂપેનના ગામના ઘરના છાપરા ઢાળવાળા હોય છે, જેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું ન થાય અને પાણી વહી જાય. હવે ત્યાર પછી જોઈએ તો આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું, એટલે કે એ ઘરમાં ઉપર જવું હોય તો શેનો ઉપયોગ કરવો પડે. તો કે દાદર, એટલે કે સીડીનો. તો લખીએ, આ ઘરમાં પ્રવેશ કરવા સીડી, એટલે કે દાદર નો ઉપયોગ કરવો પડતો
હશે. હવે ત્યાર પછી હવે આપણે ચર્ચા કરીએ કે ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હોય છે. એને વાત કરી ત્યારે એને કીધું હતું કે અમારા ઘરમાં રાત્રે દાદર અમે લઈ લઈએ છીએ. તો શા માટે લઈ લેતા હશે? તો કે રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી શીડી મારફતે એટલે કે દાદર મારફતે ઘરમાં આવી ન જાય તેથી લઈ લેવામાં આવતું હશે. તો ચાલો લખીએ કે રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી એટલે કે દાદર મારફતે ઘરમાં આવી ન જાય તેથી તે દાદરનો ઉપયોગ કરતા હશે. હવે જોઈએ કે પથ્થરના ઘર બનાવવામાં શું અવગણ પડે એટલે કે શું અગવડતા પડતી હશે? તો પથ્થરનું ઘર બનાવવું હોય તો જમીનમાં પાયા ખોદીને બનાવવું પડે અને પાયા ખોદવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે તેથી અગવડ પડે. તો ચાલો લખીએ પથ્થરના ઘર જમીનમાં પાયો ખોદી ને બનાવાય છે એટલે કે પાયા ખોદીને જ બનાવવા પડે છે. તેના માટે ખૂબ મહેનતની જરૂર પડે છે એટલે કે તેના માટે ખૂબ મહેનત થતી હોવાથી અગવડ પડે. તો બાળમિત્રો આ હતી અસમ પ્રદેશની વાત જે ભૂપેને કરી હતી. હવે ત્યાર પછી ચમેલીનો વારો આવ્યો તો ચાલો જોઈએ. ચમેલી તો હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે એટલે કે મનાલી પ્રદેશમાં કેવા ઘર હોય છે, શેના બનેલા હોય છે એની વાત કરીએ તો કે પર્વતીય પ્રદેશ હોય છે. ત્યાં પણ ખૂબ વરસાદ પડે અને બરફ પણ પડે એટલે ઠંડી ખૂબ જ હોય છે. અને તડકામાં આપણને ખબર છે ઠંડી હોય ત્યારે તડકે બેસવું ખૂબ જ ગમે છે એટલે એના ઘર પથ્થરો અથવા તો લાકડાના બનેલા હોય છે. હવે જોઈએ આગળના પેજ ઉપર, પેજ નંબર 108 ઉપર. પેજ નંબર 108 ઉપર પ્રશ્ન છે, જોઈએ ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો કે ચમેલીનું ઘર મનાલીમાં છે જે પર્વતીય પ્રદેશ છે. ચમેલીનું ઘર મનાલીમાં છે જે પર્વતીય પ્રદેશ છે. હવે પછી ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો કે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરા ઢાળવાળા છે કારણ કે ત્યાં વરસાદનું પાણી, વરસાદ ખૂબ પડતો હોવાથી વરસાદનું પાણી ત્યાં ભરાઈ ન રહે એટલે ઢાળવાળા મકાનો હોય છે ઘરના છાપરા. તો લખીએ તેના ઘરના છાપરા ઢાળવાળા હોય છે તે સમાનતા છે. હવે ત્યાં છે આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે એટલે કે ત્યાં શું કામ છાપરા ઉપયોગી છે? તો કે વરસાદનું પાણી કે બરફ છાપરા પર જમા થવાને બદલે
ઝડપથી નીચે વહી જાય, માટે આ બધા વિસ્તારોમાં છાપરા જરૂરી છે, એટલે કે ઉપયોગી છે. તો લખી વરસાદનું પાણી કે બરફ છાપરા પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે માટે. હવે ત્યાર પછી પાકા મકાનમાં રહેવાથી ક્યાં ક્યાં લાભ થાય? તો કે પાકા મકાનમાં રહેવાથી ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મળે, જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર રહેતો નથી. તો કે પેલું ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. પાકા મકાનો ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે. ત્યાર પછી જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર રહેતો નથી. તો બાળમિત્રો, તમારે અહીં સુધી લખાઈ ગયું? તો આપણે આ પાઠમાં જુદા જુદા મકાનો વિશે સમજીએ, એટલે કે અહીં આપણે ભૂપેન અને ચમેલી જે પ્રદેશમાંથી આવ્યા તેની માહિતી મેળવી, જે તમારે યાદ રાખવાની છે.